नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर 6 માં આગળ વધીએ। અત્યાર સુધી આપણે કણોના તંત્રનું ડાયનેમિક્સ જોઈ લીધું હતું, બરાબર। એના પછી બે સદિશોનો સદિશ ગુણાકાર અને એની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી। હવે આપણે આગળની વાત કરીશું તો એ છે, ટોપિકનું નામ છે ચાક ગતિ, બરાબર। જેવી રીતના રેખીય ગતિ હોય છે એવી જ રીતે ચાક ગતિ હોય છે। બંને વચ્ચેનો સંબંધ શું છે, એટલે કે બંને વચ્ચેનો તફાવત જોઈએ તો જોઈ લઈએ આપણે। અહીંયા રેખીય ગતિ વિશે લખું અને બીજું અહીંયા લખું છું ચાક ગતિ, બરાબર। રેખીય ગતિને આપણે ટ્રાન્સલેશન કહીએ છીએ, ટ્રાન્સલેશન મોશન। જ્યારે ચાક ગતિને આપણે કહીશું રોટેશનલ મોશન, બરાબર। એમાં પહેલો તફાવત આપણે જોઈ લઈએ કે જેવી રીતના ત્યાં આપણે સ્થાનાંતરની ચર્ચા કરતા હતા, બરાબર છે। સ્થાનાંતર એટલે, અથવા તો પહેલાં વાત કરી લઈએ, સ્થાનની ચર્ચા કરતા હતા, જેને આપણે શું કહેતા હતા, એક્સ। તો એવી જ રીતના અહીંયા આવશે કોણીય સ્થાન, કોણીય સ્થાન, જેનો સિમ્બોલ આપણે બતાવીશું થીટા, બરાબર। ત્યાં આપણે સ્થાનાંતર કહેતા હતા, સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ એટલે એક્સ ટુ માઇનસ એક્સ વન। તો એવી રીતે અહીંયા આપણે ટોપિકની વાત કરીશું તો એ છે કોણીય સ્થાનાંતર, જેનો સિમ્બોલ આપણે બતાવીશું ડેલ્ટા થીટા। કોઈ બતાવીશું ડેલ્ટા થીટા, જ્યાં ડેલ્ટા થીટા બરાબર થીટા ટુ માઇનસ થીટા વન। ખ્યાલ આવી ગયો। આગળ આપણે જોઈએ તો ત્યાં સ્થાન સ્થાનાંતર પછી આપણે લેતા હતા વેગ, જેનો આપણે સિમ્બોલ બતાવતા હતા વી, એનો એકમ હતો મીટર પ્રતિ સેકન્ડ। વેગ બરાબર લખતા હતા અંતર ભાગ્યા સમય, ખ્યાલ આવ્યો। તો એવી રીતના અહીંયા આપણે ભૌતિક રાશિ બતાવીશું કોણીય વેગ, જેને આપણે ડબલ્યુ નહીં કહીએ પણ આને કહીશું ઉમેગા, બરાબર, ઉમેગા વડે દર્શાવીશું, જેનું સૂત્ર રહેશે અહીંયા અંતર છે, તો અહીંયા આપણે લખીશું કોણીય સ્થાન ભાગ્યા સમય, બરાબર। જેવી રીતના સ્થાનનો એકમ મીટર છે એવી રીતના કોણીય સ્થાનનો એકમ રેડિયન થાય છે, શું થાય છે, રેડિયન। તો આનો એકમ કયો થશે, રેડિયન પ્રતિ સેકન્ડ, બરાબર। તો એક આગળ જોઈએ હજી, તો જેમ અહીંયા ભૌતિક રાશિ આપણે અહીંયા બતાવીશું વેગ, પછી આવશે પ્રવેગ, અહીંયા આપણે સિમ્બોલ બતાવીએ છે એ, એનો એકમ લઈશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એનું સૂત્ર થાય છે વેગ ભાગ્યા સમય, બરાબર। તો એવી રીતના અહીંયા આપણે ભૌતિક રાશિ બતાવીશું કોણીય પ્રવેગ, જેનો સિમ્બોલ આપણે લઈશું આલ્ફા, એનો સૂત્ર લઈશું આપણે કોણીય વેગ અને ભાગ્યા સમય, જેમ આનું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એમ આનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે એટલું યાદ રાખવાનું, જ્યાં જ્યાં અહીંયા મીટર આવે ત્યાં અહીંયા શું આવી જશે, રેડિયન આવી જશે, એકમની વાત કરીએ છીએ, ખ્યાલ આવ્યો। અહીંયા આપણે લખીએ કે જેમ વેગ બરાબર ડીએક્સ અપન ડીટી લખતા હતા, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન, જેને આપણે શું કહીએ છીએ, વેગ। તો એવી રીતે અહીંયા આપણે ભૌતિક રાશિની વાત કરીશું કોણીય વેગ, ઓમેગા બરાબર ડી થીટા ભાગ્યા ડીટી, ખ્યાલ આવ્યો। પછી અહીંયા પ્રવેગ એ બરાબર આપણે એવું લખતા હતા ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર ડીવી અપોન ડીટી, આપણે ચેપ્ટર 3 જોઈ ગયા હતા। તો એવી રીતે અહીંયા કોણીય પ્રવેગની વાત કરીશું, જેને આપણે કહીશું આલ્ફા, અને આલ્ફા બરાબર શું થશે, ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર। યાદ રાખવાનું, જ્યાં જ્યાં અહીંયા એક્સ આવે ત્યાં આપણે શું લેવાનું, થીટા, જ્યાં અહીંયા વી આવે અહીં શું લેવાનું આપણે, ઉમેગા। અહીંયા જોઈ લો, વીની સામે શું આવશે, ઉમેગા, એની સામે શું આવશે, તો આલ્ફા, તો અહીંયા વીની સામે શું આવશે, ઉમેગા, એની સામે શું આવશે, આલ્ફા, એક્સની સામે શું આવ્યું, થીટા, તો અહીંયા એક્સની સામે થીટા, અને વીની સામે શું લઈશું આપણે, ઉમેગા બાય ડીટી, ટીની સામે તો ટી જ આવશે,
ખ્યાલ આવે? તો આ ભૌતિક રાશિ. હજી આપણે આગળ એનો સંબંધ જોઈ લઈએ, હજી લાંબુ છે એટલે જોઈએ. આપણે આખા ચેપ્ટરમાં આપણે આ જ ભણવાનું છે, બંને વચ્ચેનો સંબંધ. જો આગળની વાત કરીએ તો અહીંયા એક ભૌતિક રાશિ છે રેખીય વેગમાન. શું લખીએ છીએ આપણે અહીંયા? રેખીય વેગમાન. તો તેવી રીતના અહીંયા ભૌતિક રાશિ આવશે કોણીય વેગમાન. શું કહીશું આપણે? કોણીય વેગમાન. અહીં રેખીય વેગમાનને આપણે પી વડે બતાવીએ છીએ, અહીં કોણીય વેગમાનને એલ વડે બતાવીશું. રેખીય વેગમાનનું સૂત્ર છે એમ ઇન્ટુ વી. તો અહીંયા એલ માટેનું સૂત્ર છે, વીની સામે તો ઉમેગા આવશે અને એમની સામે આપણે આઈ લખીશું. તો આ નવી ભૌતિક રાશિ આઈ. અહીંયા એમ એટલે શું લખીએ છીએ? દળ. દળ બરાબર એમ લખીએ છીએ, જેનો એકમ કયો થાય? કિલોગ્રામ. બરાબર. જ્યારે અહીંયા દળની જગ્યાએ શું લખીશું આપણે? જડત્વની ચાક માત્રા લખીશું. શું લખીશું? જડત્વની ચાક માત્રા, જેને સેના વડે બતાવીશું? આઈ વડે. જેનું સૂત્ર કયું છે? દળ ગુણ્યા અંતરનો વર્ગ. એનો એકમ કયો થશે? તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. દળનું એકમ કેજી, તો આઈનું એકમ કયું? કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. અહીંયાનું એકમ લખીએ, ચલો એકમ. તો એમ એટલે દળ, દળનો એકમ કયો? કેજી. વી એટલે વેગ, વેગનો એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ. તો રેખીય વેગમાનનો એકમ કયો થશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો એવી રીતના ચલો કોણીય વેગમાનનો એકમ જોઈએ. તો આઈનો એકમ કયો લખ્યો આપણે? કિલોગ્રામ મીટર સ્ક્વેર. એટલે આઈની જગ્યાએ કિલોગ્રામ મીટર સ્ક્વેર. ઉમેગાની જગ્યાએ શું લખીશું? તો રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? એટલે એલનું સૂત્ર આ બી થાય, એલનો એકમ આ પણ થાય, અને એક બીજો પણ થાય છે જે આપણે પછી જોઈશું. બરાબર. કારણ કે એલનું એક સૂત્ર એમ વી આર પણ થાય છે. શું થાય છે? એલનું એક સૂત્ર એમ વી આર. એટલે યાદ રાખવાનું એમ વી આર. તો એના ઉપરથી બી આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. કેવી રીતના? તો જુઓ, એમનું એકમ કિલોગ્રામ, વીનું એકમ મીટર પ્રતિ સેકન્ડ, અને આરનું એકમ મીટર. એટલે આનો એક એકમ હજી કયો થાય છે? અથવામાં લખીએ તો કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. એક એકમ કયો થાય? કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. અથવા તો આ પણ એકમ થઈ શકે છે, એટલે રેડિયન લખીએ ના તો પણ ચાલે, એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ, એ એનો એકમ થશે. તો આપણે વાત કરી રેખીય વેગમાન, કોણીય વેગમાન. ત્યારબાદ આપણે વાત કરીએ તો બળ. બળ એટલે ફોર્સ. ફોર્સનો આપણે સેના વડે બતાવીએ છીએ? એફ. તો એવી ને એવી ભૌતિક રાશિ ચાક ગતિમાં આવશે ટોર્ક. ટોર્કના આપણે સેના વડે બતાવીએ છીએ? ટાઉ વડે. જેમ એફ બરાબર એમએ લખીએ છીએ, એવી રીતના ટાઉ બરાબર એમની જગ્યાએ શું લખીશું? આઈ. અને એની જગ્યાએ શું લખીશું? આલ્ફા. એફનો એકમ વાત કરી લઈએ તો એકમ એટલે શું લખીએ છીએ? કેજી. એ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ટોર્કનો એકમ શું થશે? તો જુઓ, આઈ એટલે શું લખીએ છીએ? કેજી મીટર સ્ક્વેર. અને આલ્ફા એટલે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડિયન ના લખતું પણ ચાલે, એટલે આનો કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આનો એકમ કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખીએ છીએ. ચલો આગળ. અહીંયા રેખીય વેગમાનનું સંરક્ષણ શું થાય છે? રેખીય વેગમાનનું સંરક્ષણ શું લખીએ છીએ? કે જ્યાં સુધી તંત્ર પર લાગુ પડતું બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી. જુઓ અહીંયા શું લખીએ છીએ આપણે? બાહ્ય બળ. આ ખાસ બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તો એવી રીતના આની અંદર બી આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ કંઈક આ રીતના લખી શકીએ છીએ. જો અહીંયા લખું છું, કોણીય વેગમાનનું સંરક્ષણ.
તો દેખીતી વસ્તુ છે, જેમ મેં અહીંયા બાહ્ય બળ લખ્યું છે એટલે બળની સામે આપણે શું લખીએ? ટોર્ક. તો આનું શું થાય કે જ્યાં સુધી તંત્ર પર લાગુ પડતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યાં સુધી, અહીંયા જો બાહ્ય બળ લખ્યું તો અહીંયા શું લખ્યું? બાહ્ય ટોર્ક. અહીં રેખીય વેગમાન તો અહીં શું આવશે? કોણીય વેગમાન. એવી રીતના અહીં રેખીય વેગમાન તો અહીંયા શું આવશે? કુલ કોણીય વેગમાન અચળ રહે છે. કુલ કોણીય વેગમાન અચળ રહે છે. તો આ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ આ રીતના કરી શકીએ છીએ. બરાબર. અહીંયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું લખીએ છીએ કે F બરાબર ડીપી અપોન ડીટી, આવું લખીએ છીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો આમાં પણ એવી રીતના થાય, Fની જગ્યાએ શું લખીએ? ટાઉ. બરાબર. ડી પીની જગ્યાએ આપણે શું લખીએ છીએ? અહીંયા આપણે શરૂઆતમાં જોયું હતું પીની સામે શું લખીએ છીએ? L. એટલે અહીંયા પણ શું લખીશું? આપણે પીની સામે L લખીશું અપન ડીટી. તો આ વાત કરી આપણે રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેની સામ્યતા. બરાબર. ધીરે ધીરે આપણે રેખીય ગતિ તો ઓલરેડી આપણે ભણી ગયા અત્યાર સુધીના ચેપ્ટરમાં. હવે આપણે આ બાજુનો પોર્શન એટલે કે ચાક ગતિ વિશે ભણવાનું છે. બરાબર. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે નવા એક એક કરીને પોઈન્ટ લઈશું. એમાં સૌ પ્રથમ આપણે વાત કરીશું તો કોણીય સ્થાનાંતર વિશેની. બરાબર. અહીંયા જ લખું છું આપણા ટોપિકનું નામ છે કોણીય સ્થાનાંતર. બરાબર. કોણીય સ્થાનાંતર એટલે કે દ્રઢ પદાર્થનું કોણીય સ્થાનાંતર સમજાવું. તો સૌ પ્રથમ આપણે એક દ્રઢ પદાર્થ આકૃતિમાં દર્શાવી દઈએ આ રીતના. બરાબર. આ એક દ્રઢ પદાર્થ છે. બરાબર. શરૂઆતમાં એ બિંદુ અહીંયા છે, બિંદુ પી. એનો સ્થાન સદિશ લઈ લઈએ આપણે આર. અહીંયા ટી બરાબર ટી સમય. થોડા સમય પછી આ દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે. ચાક ગતિ એટલે એનું આ પોઈન્ટ ફિક્સ રહે અને આ દ્રઢ પદાર્થ આવી રીતના શું કરે? ચાક ગતિ કરે. એટલે થોડા સમય પછી આ પદાર્થ અહીંયા આવી જાય છે. બરાબર. એટલે પી બિંદુ ખસીને અહીં આવી જાય છે પી ડેશ ઉપર. ખ્યાલ આવ્યો? કેટલા સમયમાં? ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં, એટલે થોડા સમય પછી. એટલે કે પી થી પી ડેશ સુધી એનું શું થયું કહેવાય? સ્થાનાંતર થયું કહેવાય. શું થયું કહેવાય? સ્થાનાંતર કયું કહેવાય? અને આર કહી દઈએ તો આના સ્થાન સદિશને આપણે શું કહી દઈએ? આર ડેશ કહી દઈએ. ખ્યાલ આવે છે હું શું સમજાવું છું? એ શરૂઆતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક્સ વાય સમતલમાં એક દ્રઢ પદાર્થ રહેલો છે. આ દ્રઢ પદાર્થનું ઉગમ બિંદુ એ સ્થિર બિંદુ તરીકે વર્તે છે. સ્થિર બિંદુ અને દ્રઢ પદાર્થના કોઈ બિંદુ સાથે જોડતી રેખાએ એક્સએક્સ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને આપણે કહીશું કોણીય સ્થાન. એને આપણે શું કહીશું? કોણીય સ્થાન. થોડા સમય બાદ એટલે કે ડેલ્ટા ટી જેટલા સમય બાદ એ દ્રઢ પદાર્થ ગતિ કરી અને એ દ્રઢ પદાર્થનું બિંદુ પી એ ક્યાં પહોંચે છે? પી ડેશ ઉપર. આથી અહીંયા દ્રઢ પદાર્થે થોડુંક સ્થાનાંતર કર્યું કહેવાય. એ સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા થીટા. બરાબર. આખું ખૂણો આપણે જોઈએ તો કેટલા લઈ લઈએ? થીટા ડેશ. તો બંનેની બાદબાકી કરી દઈએ તો આપણને મળશે ડેલ્ટા થીટા. ખ્યાલ આવી ગયો? અહીંયા પી થી પી ડેશ સુધી જાય છે એટલે અહીંયા કરેલું સ્થાનાંતર કેટલું લઈશું? આપણે ડેલ્ટા આર જેટલું લઈશું. આકૃતિમાં ખ્યાલ આવી ગયો? હું શું કહું છું ફરીથી સમજાવીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા લખવાનું, તમારે થિયરી લખવી હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ વાય સમતલમાં કોઈ દ્રઢ પદાર્થ ઉગમ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે.
આ પહેલો પોઈન્ટ તમે આ રીતના લખી શકો. આગળ લખવું હોય તો શું લખાય કે ધારો કે ટી બરાબર ટી સમય ઉગમ બિંદુ એટલે કે ઓ અને દ્રઢ પદાર્થનું કોઈ બિંદુ કયું? બિંદુ પી સાથે જોડતી રેખાએ એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય છે? કોણીય સ્થાન કહે છે, એટલે કે કોણીય સ્થાન થીટા કહે છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે પહેલો ટોપિક જોઈ લીધો, કોણીય સ્થાન. હવે કોણીય સ્થાનાંતર વિશે જોવાનું છે. તો જો આ કોણીય સ્થાનાંતર વિશે શું લખીશું, તો કણ એ જે દ્રઢ પદાર્થ છે, થોડા સમય બાદ એટલે કે ડેલ્ટા ટી જેટલા સમય બાદ દ્રઢ પદાર્થનું બિંદુ પી થી ક્યાં જાય છે? પી ડેશ પર જાય છે. એટલે આ રીતના લખી શકાય કે થોડા સમય બાદ એટલે કે ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી જેટલા સમય બાદ દ્રઢ પદાર્થનું બિંદુ પી એ ગતિ કરી પી ડેશ પાસે પહોંચે છે. આટલા સમયમાં કણના કોણીય સ્થાનમાં શું થાય છે? ફેરફાર થતો કેટલો છે? ડેલ્ટા થીટા. કણના કોણીય સ્થાનમાં થતો ફેરફાર કેટલો? ડેલ્ટા થીટા. આ જે ડેલ્ટા થીટા છે એને કહીશું આપણે કોણીય સ્થાનાંતર. એટલે આપણે એક ટોપિક જોયો, કોણીય સ્થાનાંતર. આ કોણીય સ્થાનાંતરનો જે એકમ છે એ એકમ આપણે લઈશું રેડિયન. તો આ વાત કરી કોણીય સ્થાનાંતર. હવે આપણે વાત કરીશું કોણીય વેગ વિશે. તો આપણનો આગળનો ટોપિક રહેશે કોણીય વેગ. કોણીય વેગને આપણે સિમ્બોલ તરીકે બતાવીશું ઉમેગા. એની વ્યાખ્યા શું થાય છે કે એકમ સમયગાળામાં કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય વેગ કહે છે. શું કહે છે? કોણીય વેગ કહે છે. તો જુઓ, એકમ સમયગાળામાં કીધું છે, તો એકમ સમયગાળો એટલે સમયગાળો ક્યાં આવશે? છેદમાં. ઉપર શું આવશે? કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે કોણીય સ્થાનાંતર. એટલે ઓમેગાનું સૂત્ર શું થશે? ડેલ્ટા થીટા અપન ડેલ્ટા ટી. ઉપરોક્ત સમીકરણનું ડેલ્ટા ટી ટેન ટુ ઝીરો એટલે કે લિમિટ લઈશું આપણે. લિમિટ ડેલ્ટા ટી ટેન ટુ ઝીરો લેતા જે સરેરાશ કોણીય વેગ છે, એ સરેરાશ કોણીય વેગ શેમાં રૂપાંતર થાય? ઉમેગા. અને ડેલ્ટા થીટાની જગ્યાએ શું લખીશું આપણે? ડી થીટા અપન ડીટી. આ યાદ રાખવાનું. આ જે ઉમેગા છે એનું એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર વાત કરી લઈએ તો એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન થશે. પારિમાણિક સૂત્ર શું થશે? એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન થશે. તો આ વાત કરીએ આપણે કોણીય વેગ વિશેની. કોણીય વેગની દિશા જોઈ લઈએ. તો જુઓ, દિશા જોવા માટે આપણે અહીંયા આકૃતિની જરૂર પડશે. તો જુઓ, દાખલા તરીકે અહીંયા આપણે બતાવી દઈએ દ્રઢ પદાર્થ. આ એની સ્થિર અક્ષ
અને આયન કોઈ દ્રઢ પદાર્થ. હવે ધારો કે દ્રઢ પદાર્થ આ દિશામાં ગતિ કરતું હોય, એટલે કે આ દિશામાં આ રીતના ગતિ કરતું હોય, તો ઉમેગાની દિશા પણ કેવી હોય, જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે, એ આપણે હવે જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગની દિશા વિશેની પણ ચર્ચા કરીશું, બરાબર. નહીં તો દ્રઢ પદાર્થ, હું તમને કહી દઉં જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કેવી રીતના, કે દાખલા તરીકે દ્રઢ પદાર્થ આ દિશામાં ગતિ કરે છે, તો તમારે જમણા હાથમાં સ્ક્રુ લેવાનો, સ્ક્રૂને દ્રઢ પદાર્થની જોડે જોડે જ મૂકવાનો. હવે દ્રઢ પદાર્થ જે દિશામાં ગતિ કરે એ દિશામાં સ્ક્રૂને ફેરવવાનો. તો જો આ દિશામાં સ્ક્રૂને ફેરવશું તો સ્ક્રૂ શું થશે, ખુલશે. જો સ્ક્રૂ ખુલે તો સ્ક્રૂ ક્યાં જાય, નીચે, અને સ્ક્રૂ નીચે જાય તો ઉમેગાની દિશા ક્યાં હશે, નીચેની તરફ હશે. ઉમેગાની દિશા ક્યાં હશે, નીચે. આનાથી વિરુદ્ધ, જો દ્રઢ પદાર્થ ક્લોકવાઇઝ ગતિ કરે, એટલે આ રીતના ગતિ કરે, તો તમારે જમણા હાથમાં સ્ક્રૂ લેવાનો અને સ્ક્રૂને ક્લોકવાઇઝ દિશામાં, એટલે કે સમગળી દિશામાં ફેરવો, તો સ્ક્રૂ શું થશે, ફિટ થાય. ફિટ થાય એટલે સ્ક્રૂ ક્યાં જાય, ઉપર. ઉપર જાય એટલે આવા કિસ્સામાં ઉમેગાની દિશા ક્યાં હોય, ઉપરની દિશામાં. આમ ઉમેગાની દિશા આપે દ્રઢ પદાર્થની દિશા તરફ, દ્રઢ પદાર્થની ચાક ગતિ પરથી શોધી શકીએ છીએ, અને એ પણ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.